નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય હિન્દીના પાઠ 18ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી તમામ માહિતી મળતી રહે. પ્રશ્ન 1. નિમ્નલિખિત દિએ ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચુનકર પ્રશ્નો કે ઉત્તર દીજીએ. પહેલું, લેખકને કિસ વ્યવસાય કો ઉત્તમ વ્યવસાય કહા હૈ? તેમાં જવાબ આવશે ખેતી કે વ્યવસાય કો. બીજું, ઇનમે સે ગોબર કા સ્થાન કહા હૈ? તો જવાબ આવશે પંચગવ્ય. ત્રીજું, લેખક કિસકા શોકીન હૈ? લેખક સિનેમા દેખને કા શોકીન હૈ. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે. તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી તમને જોવા મળશે. વિડીયોને આગળ વધારતા ચોથું, લેખકને બાજાર કો ક્યાં સમજા થા? લેખકને બાજાર કો આદમી સમજા થા. પાંચમું, લેખક શહેર જાકર ક્યાં કરના ચાહતે થે? લેખક શહેર જાકર રિસર્ચ કરના ચાહતે થે. પ્રશ્ન 2, દિએ ગયે વિધાનો કી પૂર્તિ કરકે ઉચિત વિકલ્પ ચુનકર પૂરા વાક્ય ફિર સે લિખીએ. બેટા, યહાં ખેતી કા પૈસા તુમસે નહીં ચલેગા, યહાં તો હમ જૈસે જાહિલો કે લિયે હી હૈ. બીજું, અધ્યયન કરતે કરતે મેં ઇસ નતીજે પર પહોંચા કે આદર્શ ખેતી ગાંવ મેં નહીં હો સકતી હૈ. ત્રીજું, મેરે મોહ સે પવિત્રતા કી બાત સુનતે હી ચચા દંગ રહ ગયે. ચોથું, દૂસરે દિન સે હી મુજે ઇસ બાત કી ચિંતા હુઈ કે જે એસી ચૂક મુજસે કહીં એસી ચૂક મુજસે કહીં દુબારા ન હો જાય. પ્રશ્ન 3, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લિખીએ. પહેલું, લેખક કોનસી કહાવત કઈ બાર સુન ચુકે થે? લેખક નિમ્નલિખિત કહાવત કઈ બાર સુન ચુકે થે? ઉત્તમ ખેતી, મધ્યાહ્ન બાળ, અધમ જાગરી, ભીખ નિદાન. બીજું, લેખક કો બીજ ઓર ખાદ ખરીદને કે લે કહાં જાના પડા? લેખક કો બીજ ઓર ખાદ ખરીદને કે લે પહેલે બીજ ગોદામ ઓર બાદ મેં શહેર જાના પડા. ત્રીજું, લેખકને બાજાર કો ક્યાં ક્યાં સમજા? લેખકને બાજાર કો આદમી ઓર છાયાદાર પેડ સમજા. પ્રશ્ન 2, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્યો મેં લિખીએ. પહેલું, લેખક કે ચાચાને લેખક કો ક્યાં સમજાયા? લેખક કે ચાચાને લેખક કો સમજાયા કે ખેતી કા કામ હૈ તો બડા ઉત્તમ પર અંગ્રેજી પટકર ખેત નહીં જોતા જા સકતા. ખેતી કે કામ મેં દિન રાત પાણી ઓર પસીના મિટ્ટી ઓર ગોબર સે ખેલના પડતા હૈ. યહાં ઉન જૈસે પઢે લિખે લોકો કા કામ નહીં હૈ. ખેતી મેં અહર કી દુઢિયા પર ઘૂમના ફિરના હોતા હૈ. બીજું, લેખક કે ચાચા કા ખેત કહાં પર સ્થિત હૈ? લેખક કે ચાચા કા ખેત ગાંવ કે દક્ષિણ મેં બાજાર કે ખેત કે પાસ મેડ કે પૂર્વ મેં ગન્ને ગયે ખેત મેં પાસ રમેશ સર કે બગીચર કે સામને જાને વાલે ગરિયાલે કે પશ્ચિમ કી ઓર જાને વાલી સડક પર સ્થિત હૈ. ત્રીજું, કુવા દેખકર લેખક ને ક્યા કિયા? લેખક અપને ચાચા દ્વારા બતાયે ગયે માર્ગ સે અપને ખેત પર જા રહે થે. રાસ્તે કે પાસ ઉન્હે એક કૌવા દિખાઈ દિયા. ઉન્હોને ફિલ્મો મેં દેખા થા કે હિરોઈન કૌવે પર પાણી ભરતી હૈ તો હીરો ખેત કી ઓર જાતે હુએ ઉસે બાતે કરતા હૈ. યહ સોચકર લેખક ને સીટી બજાઈ પર કુવા
सुनसान था और कुछ नहीं हुआ। चौथू रामचरण और जोर जोर से क्यों हंसने लगा। लेखक ने खेत की मेड़ पर खड़े रामचरण के पूछा, क्या उसका नाम बाजार है? तो रामचरण ने घबराते हुए और उसने कहा, मेरा नाम तो रामचरण है। लेखक ने जब उससे फिर से पूछा कि तुम मुझे बताओ कि बाजार कौन है, तो उसकी यह बात सुनकर रामचरण जोर से हंसने लगा। प्रश्न 5, निम्नलिखित प्रश्नों के उत्तर सविस्तार में दीजिए। पहलू, चाचा को खेती का महत्व बताने के लिए लेखक ने कौन कौन से उदाहरण दिए। बीजू, सिनेमा द्वारा किस प्रकार खेती की शिक्षा मिलती है। वीडियो ने पोज करीने वाची शको छो। त्रीजो, लेखक को देहात से क्यों निराशा हुई। चौथो, लेखक को बार बार शहर क्यों जाना पड़ा। पांचवो, पहली चूक किससे हुई और कैसे। प्रश्न 6, विलोम शब्द लिखिए। पहलू, प्रशंसा तो आवशी निंदा। बीजू, उन्नति तो अवनति। सुनसान तो आबाद। निराशा तो आशा। प्रश्न 2, प्रत्यय अलग करके मूल शब्द लिखिए। पहलू, प्रभावित तो इत। लड़किया तो इया। मित्रता तो ता। वैज्ञानिक तो इक। प्रसन्नता पूर्वक तो ता। थैंक यू।